હું બાપાને 4 દિવસ માર ત્યાં લઈ ગયો છું, માર ત્યાં લઈ ગયો. મેં કીધું મને કોઈ વાંધો નહીં, જરૂર જરૂર આવે. તમે જે કહો એ આરો પાડો, જરૂર આવશું. ક્યારે આવશે એ હુકમ કહે. વાર તો થાપી જ ને ઓણા જો કોર કે આવશો લોટરી વાળા ભાઈ. એક ન જેવી વસ્તુ તમાકુ દોડી શકતા નથી, ન જેવી વસ્તુ બીડી મૂકી શકતા નથી, તો બીજો શું ત્યાગ કરવાનો થવા દિવસ. બડે પ્રેમ થી બેઠો એને મૂકી દીધો. કેવાથી સુરત માં જ છે, તમારા દરજી ભાઈઓ માં ખાવા પીવાનું હોય છે એ મને ખબર છે, નથી ખબર એવું એ કઈ. અમુક અમુક ખાતા પીતા નો બીજો તો એનો ઉપયોગ કરો યાર, વાપરો જરા બાપે વધે. ઉતારી લીધું હવે જવાનું, ફર્સ્ટ ક્લાસ ઉતારી, ફર્સ્ટ ક્લાસ ઉતારી. તમે એમ જોતા હતા ત્યારે જ ઉતારી.
યમમાં કસોટી આકરી સમજાય છતાં વ્રત નિયમમાં Oh,
Thank you.
આજે આપણા પવિત્ર કાર્યની અંદર પવિત્ર મંદિરની અંદર આપણે ત્યાં બાપા પાસે આપણે આશીર્વાદની અપેક્ષા રાખશું. થોડા શબ્દો આપણને આપણે પૂજ્ય પ્રભુને વિનંતી કરીએ તેઓ અમને આશીર્વચનો બે મિનિટ. સનાતન ધર્મ મંદિર વ્યાસ ગાદીમાંથી બિરાજમાન થયેલા કનુભાઈ રાજગુરુ નો પરિચય તો આપ સર્વને છે જ, છતાં વિશેષ એમાં કઈ રામ ભજન પડ્યું છે. મને અનુભવ છે સાથોસાથ વધુભાઈ જે વાત કરી, વધુભાઈ તો ધર્મપ્રેમી આત્મા છે. હું કોઈને વખાણ કરી શકતો નથી, વખાણ કરવા એ મીઠું કોઈ વખાણ શું કરું, પણ સત્ય ઘટના કેવી એ અમારી ફરજ છે. સત્ય ઘટના કહી શકાય, પ્રભુ ભજન કરે એને કરાવે એને ધન્યવાદ. પોતે ભોજન ન કરે અને બીજાને ભોજન કરાવે એને ધન્યવાદ. આ તો 11 અમારા સૌરાષ્ટ્રમાં તો 11 શ્લોક નો મહિમા ખૂબ. એક તો 11 નો પાન થાય, 11 રસ, એક રસ બીજો રસ ત્રીજો રસ ચોથો રસ પાંચમો રસ છ રસ સાત રસ 11 રસ નો પાન થાય એનું નામ પણ એક 11 નિર્જળ 11 પણ કહેવાય છે. બીજું પાંચ જ્ઞાનેન્દ્રિય, પાંચ કર્મેન્દ્રિય અને 11મો મન એને જેને કાબુમાં લીધું છે એને પણ 11 કરવામાં આવે છે. પણ બધું પ્રભુ ભજન તે થાય છે. પ્રભુ ભજન જેને પાપમાં થાય અમારે કહેવું પડતું નથી. આમાં કેરી આવી હોય અને અમારી કેરી પાક માંથી આવી હોય તો એને કેવું પડતું નથી, એને જણ કરી જાય. તો ભક્તિ માર્ગ અને જ્ઞાન માર્ગમાં તફાવત છે. તફાવત તો આપણે તર્ક વિતર્ક માં છે, તફાવત છે. અને પ્રભુ જુદા ના માણસો ગમે ઈશ્વર ને માનો, તમે ગમે ઈષ્ટ ને માનો અને જે ઈષ્ટ ને માનતા હો ત્યારે તદ્દન આત્મા ભાઈઓ બહેનો મહાનુભાવો ત્યારે તમે એમાં ઓતપ્રોત થાવ અને ઓતપ્રોત થયા પછી એ ઈષ્ટ મારા સર્વની અંદર છે એવી તમારી દ્રષ્ટિ દીર્ઘ દ્રષ્ટિ તૈયાર થાય ત્યારે તમે પોતાને જ ખ્યાલ આવી શકો. તમારો પ્રભુ સર્વવ્યાપી છે. પ્રેમ કેવો શુદ્ધ, પ્રેમ પરમાત્મા નો અણુ છે, બ્રહ્મ નો અણુ છે પ્રેમ. અને પ્રેમ છુપાયા ના છુપીએ જગ ની ખટ પ્રગટ હોય. પ્રેમ છુપાયો છુપતો નથી, વિરહી પ્રેમ હોય એ છુપાયો છુપે જ નહીં.
આ તો કરુભાઈ ને વ્યાસ પાસે બેઠા છે. આજ્ઞા થઈ મધુભાઈ ને દ્રષ્ટિ ભાગવાની આજ્ઞા થઈ એટલે બે બોલ બોલવાનું. હું તો અભણ માણસ છું, મને બીજો કઈ આવડે નહીં. ટુકડા મારી ટુકડો ભોજન ભજન આપડે બીજું આવડે નહીં. અમારે જૂની જીત પણ છતાં સંતોની કૃપાથી ગુરુ કૃપાથી બે ક્ષણ રજૂઆત કરવા અમારી જેવા ભિખારી સાધુ રખડતા હોય ત્યાં બોલવા પડે કોઈ સમય ને સમજ. હવે વાંધો ભાઈ ક્યાં છે તો પ્રભુને ભોકાર મને ઘણા પૂછે ઘણા વખત મને કે ભાઈ તમારો પંથ શું હવે શું નામ કર્યું પંથ સંપ્રદાય કે તમારો પંથ એવું એને એક જ કહેવાય. ભાઈ મને બીજું તો કઈ નથી આવડતું, ભગવાન ને પોકાર કરવો એ અમારો પંથ છે. ભગવાન ને પોકાર કરવો એ અમારો પંથ. બીજા પંથ છે વિરહ ની વેદના હોય જયારે ધન કરા હોય જયારે ધન કરા હોય એ કહી શકે. પહેલા પણ એક વાત આપણે આગળ રજૂઆત મને કીધું આટલા બોલું છો ભાઈ અને કરું ભાઈ દયાનું છે પ્રેમ એ કે મને ખબર જ હોય કે આ કે ઓચિંતા ના બેઠા થઈ જાય છે આ અને હું તો લંડન માં પેલો જાઉં ભાઈ હું કઈ પૂછું બહાર થી અભિમાન બતાવતો પણ બહુ ઓછો બહાર નીકળું આપણા. એક તો એક પેલો સીતા પ્રત્યેક પ્રાથમિકતા ની અંદર નિષ્ઠા પોતાની લેવી પડશે. હું મારું કુટુંબ એક છે એવી બહુ પ્રોત્સાહ જોઈશે. બીજી દ્રષ્ટિમાં હું ધંધો બીજી ધંધાકી દ્રષ્ટિ જે તમારી ચાલુ હોય એ હું ધંધો એક છે ઓતપ્રોત થવું પડશે. હું કુટુંબ એક છે એવું જયારે ઓતપ્રોત થાય ત્યારે ભીડ પણ નીકળી જાય. હું ધંધો એ જ છે તમારે પછી ત્યાં ન્યાય નીતિ આવી જશે. હું ધંધો એ જ છે પછી ધંધોમાં બીજું ન કરી શકે ભેર છે ન કરી શકે. હું ધંધો એ જ છે એટલે હું શિલ્પ કળા સંગીત કળા નહીં હું એક છે પછી હું શાસ્ત્ર એક છે અને ચોથું પાંચમું છેલ્લું સ્ટેજ આવે હું ઈશ્વર એક છે. હું ઈશ્વર એક છે એ ક્યારે કહી શકીએ આપણે જયારે ઓતપ્રોત બની જઈએ ત્યારે જ કહી શકાય ને દર્શન કહી શકાય. હું ઈશ્વર એક છે તો આપણે એના એમાં કઈ બે મત નથી છે તો પણ આપણે એના પણ એ આપણે એના બની તો પ્રભુ આપણો બને ને છે તો આપણે એના એમાં બે મત નથી. અમારા શાસ્ત્ર સર્વસ્વ કહે છે જઈ તો આપણે એના પણ આપણે એના બનીએ તો પ્રભુ એના પ્રભુને બનવું પડશે. મારે તમારે બધાએ મારા નાથનો બનવું પડશે. તમે છો અને એનાથી જુદા કેમ થાવ છો તો તમે એના આપણે એના જ છીએ બીજું કઈ એના જાતિના
જાતને પછી પછી સાધકી પૂછી લીધી સમય પ્રભુના. તો એક ભજન ને બે લીટી બોલી અને વાળીને વિરામ આપી દો, પછી આપણું થોડુંક સાંભળી પચારા રજા લેશે, પછી અહીં જલારામ મંદિરે જવાનું છે દર્શન કરવા. થોડું નામ સાંભળ્યું કે કનુભાઈ આવી છે, તો ભાઈને ના પડાય કે મારે જુદા જોગી અમારા કેવા મધુભાઈ અમારા જૂના જોગી અને કનુભાઈ અમારા જૂના જોગી. પ્રભુ મેરે દિલ મેં, પ્રભુ મેરે દિલ મેં સદા યાદ રહેના, પ્રભુ મેરે દિલ મેં સદા યાદ રહેના, દયા કરકે દર્શન તુમ્હારા દિલાના, પ્રભુ મેરે દયા સીતારામ.
પ્રયાગ ક્ષેત્રમાં મહર્ષિ યાજ્ઞવલ્કજી મહારાજના મુખારવિંદથી શ્રી ભરદ્વાજજી મહારાજને સંબોધી અને આ કથા ગંગા વહી રહી છે. શ્રી ભગવાન રાઘવેન્દ્રજીની મધ્યાત્રા સવારના પ્રસંગોમાં ધર્મના શુદ્ધ સ્વરૂપો, ધર્મની વિભિન્ન વ્યાખ્યાઓ એ વિશે ચર્ચા થઈ. કેવળ ભગત છે અને માટે કેટલું બધું કરવું થઈ ગયેલું વાતાવરણ, પણ કેવટ એને એટલું સરસ બનાવી અને પોતાનું કાર્ય પણ સિદ્ધ કરી લીધું. ભગવાનના હૃદયમાં એને વાસ કરી, પોતાના હૃદયમાં તો ભગવાન બિરાજતા જ હતા, પરંતુ અને એટલે તાત્વિક રીતે આપણે જોઈએ, તાત્વિક દ્રષ્ટિથી જોઈએ તો ભક્તિ નિરાકાર છે. બહુ અવળી વ્યાખ્યા લાગે, બહુ અવળી વ્યાખ્યા લાગે, પણ વિચારીએ તો સમજાશે. કારણ જ્ઞાન નિરાકાર ન હોય શકે. જ્ઞાન, જ્ઞાનને શબ્દ સાથે સંબંધ છે, અને શબ્દને આકાર હોય, અક્ષરને આકાર હોય. જ્ઞાન નિરાકાર સુધી પહોંચવા માટે વાહન બની શકે, પરંતુ આખરે તો અને ભક્તિ, ભક્તિનો અર્થ જ એ છે. મેળાએ કહ્યું, ગોપીઓએ કહ્યું, પ્રેમ કરી રાખી સાંતરી, તામે મૌન સમાય, તબ હરિ નહીં તબ હરિ હૈ મેરા, જબ મેં થી તબ હરિ નહીં તબ હરિ હૈ મેં નહીં. સાધુવાણી લેતો જાઉં એટલે પછી તો એ જે રૂટિન છે પ્રમાણે થઈ જાય ને.
એટલે થોડી થોડી તકલીફ પડે, વિષય ને ન્યાય આપવામાં. એટલે નક્કી કર્યું છે આપણે કે આના પછી જે હિન્દુ મન દેવી કથા છે એમાં માણસજીનો કોઈ એક જ કાંડ અને એક જ વિષય લઈ અને નવ દિવસ સુધી આપણે કથા કરીશું. આ પછીની કથા જે છે તે અને ભારતીય જીવન પૂછતા હતા કે આપણે રામ મંદિરમાં શું કરશું. જયારે મૂળ વાત કરી હોય ને ત્યારે આગળની કથા એમ થાય સંક્ષિપ્ત કરવી પડતી અને જે કહેવાનું છે રહી જાય છે. મારે કહેવાનું એ છે, મીરાએ કહ્યું, પ્રેમ ગલી હતી સાકરી તાપે દોર સમાય, જબ મૈં થી તબ હરી નહીં અને હબ હરી હૈ મૈં નહીં. હવે હરી છે મારો અને હવે હું નથી અને હું હતી ત્યાં સુધી હરી નહોતો. આવું મીરાએ કહ્યું. હવે એક વાત જોજો, તાપે દોર સમાય એટલે એકને જ સમાવ્યો, કૃષ્ણને જ સમાવ્યો. ગોપીઓએ કહ્યું કે કૃષ્ણ સિવાય અમારે બીજો બધું ખોટું. તુલસીએ કહ્યું કે તુલસી મસ્તક તબ નમે જબ ધનુષ બાણ લ્યો હાથ, એકને જ સમાયો. આ બધી વાત સાચી છે, પણ એકને સમાયા પછી દ્રષ્ટિમાં તેવો સમત્વ છે એટલે બીજાની નિંદા નથી કરી, બીજાની નિંદા. એટલે મારા બાપ ત્યાગ કરવાનો, પણ ત્યાગ કરતી વખતે ધ્યાન રાખવાનું કે પેલું એ વિચારવાનું આપણે ત્યાગી બનવાનું, કોઈનો તિરસ્કાર નહીં કરવાનો. કોઈનો તિરસ્કાર ત્યાગ તો લોકો બહુ કરે છે, એટલો એટલો ત્યાગ થયેલો હોય આમ તમે જુઓ તો, પણ તિરસ્કાર પણ એટલો કરતા હોય બીજાને એ તરણા જેમ માનતા હોય, તુચ્છ માનતા હોય, આમ તમે જુઓ તો બોલાવવાનો થાય. એ ત્યાગ, એ ત્યાગનું ફળ એમાં ખરાબ છે. સારી વાત છે, તમે બીડી ન પીવો પણ કોઈ પીતો હોય તો એનો તિરસ્કાર ન કરો. તો તિરસ્કાર ન કરો તો ભાઈબંધી કરવી નહીં. કબીરા ખરા બજાર મેં સબકી પૂછે ખેર, નહીં કિસી સે દોસ્તી નહીં કિસી સે બહેર. એવું વિચારવાનું કે જળ ચેતન ગુણ દોષ માય વિચ કે ન કરતા કોઈ બીડી પીતો હોય આપણને નથી ભાવતું, એની હારે નહીં બેસવાનું, જરા દૂર બેસવાનું. આમ એના માટે હૃદયમાં કરુણાનો ભાવ રાખવાનો, હે પ્રભુ એટલે એવી શક્તિ આપો ને આ બંધાણ એનું બંધ થઈ જાય. તિરસ્કાર એનાથી 50 ગણો માણસમાં આવી જતો હોય, એ